राज्य सरकार हवे फायर सेफ्टी ना नियमों ने लईने कड़क बनी छे। जो नियमों नुं पालन नहीं थाय तो कड़क कार्यवाही करवामां आवशे। एनओसी न लेनार एकमो सामे हवे एएमसीए लाल आंक करी छे। ફાયર સેફટીને લઈને સરકારની લાલ આંખ, ફાયર સેફટી નહીં તો થશે કાર્યવાહી, એકમો સીલ કરવા સુધીની કાર્યવાહી, એનઓસી લેવી ફરજિયાત। દિવસે ને દિવસે વધતા આગના બનાવને લઈને રાજ્ય સરકારે ફાયર સેફટીને લઈને નવા નિયમો જાહેર કર્યા છે। 9 મીટર ઊંચાઈ ધરાવતું બાંધકામ के बेसमेंट न होय तेवी बिल्डिंग मां चालती शैक्षणिक संस्थाओए फायर एनओसी लेवी फरजियात नथी, परंतु तेना ऊपर धरावती बिल्डिंग एनओसी लेवी फरजियात छे। तेरे शालाओ माटे करवामां आवेला नियम ने कुमकुम स्कूले आवकार्या हता, तेमज आ शालामां फायर सेफ्टी ने लईने तमाम सुविधाओ पण जोवा मळी हती। मारी कुमकुम स्कूल नी अंदर जारे पण कोई आवा बनावो बने એ પહેલેથી અમે બાળકોનું ઘડતર કરી લઈએ છીએ। અર્થક્વેક વખતે પણ અમે બાળકોને સમજાવતા હતા કે અર્થક્વેક પછી કે ફરી પાછા આંચકા આવે કે કંઈ પણ બનાવ બને અર્થક્વેક જેવો આવો તો આપણે શું કરવું, એ જ રીતે ફાયર સેફટી માટે પણ અમે બાળકોને સમજાવેલું જ છે। અમારે 2 ડોર હોય એટલે બાળકોને એ સમજાવવામાં આવે છે કે તમારે આ રીતે અહીંયાથી નીકળવું, આ રીતે સ્ટેપ્સ ઉતરી લેવાના, અને ટીચર્સને પણ આ રીતની ટ્રેનિંગ અમે આપી દઈએ છીએ। ઇવન પ્યુન સ્ટાફને પણ આની ટ્રેનિંગ આપવામાં આવે છે। એટલે ચાલુ શાળાની અંદર કદાચ કોઈ બનાવ બને તો ઘટનાનો સૌથી ઓછામાં ઓછો આપણને નુકસાન પહોંચે એનો અમે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ। તો રહેણાંક વિસ્તારની વાત કરીએ તો રહેણાંક વિસ્તારમાં પણ આગ લાગવાના બનાવ બનતા હોય છે, જેને લઈને ફાયર એનઓસી ની તમામ જોગવાઈ પૂર્ણ થયા બાદ જ બ્યુ પરમિશન આપવામાં આવે છે। તેના માટે સૌથી પહેલા તો બેઝમેન્ટમાં ફાયરના પંપ બરોબર છે, એની પછી સ્પ્રિંકલર સિસ્ટમ, એની લાઇન સિસ્ટમ કે દરેક ફ્લોરે જે તે ફ્લોરે દરેક ફ્લોર વાઇઝ આપણે એના હાઇડ્રન્ટ વાલ્વ બરોબર છે, પછી એની નોઝલ છે, એની ગેસના આગ ઓલવવા માટેની જે ફાયરની બોટલો આવે છે ગેસની એ દરેક માળે હોવી જોઈએ બરોબર છે, અને પછી દરેક માળે ધારો કે 12 માળનું બિલ્ડિંગ છે તો દરેક 2 માળ 3 માળની વચ્ચે ફાયર રેસ્ક્યુ એરિયા હોવો જોઈએ કે જ્યાંથી ગમે ત્યારે આગ લાગે તો કોઈ બી માણસને એ એરિયામાંથી નીચે ઉતારી શકાય। વિગતવાર બધો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે, અને જે લોકોએ પોતાના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ્સ સમય મર્યાદામાં રિન્યુ કરાવેલા નહીં હોય તો આ વખતે ખૂબ જ ગંભીરતાપૂર્વક તેઓને ફ્રિકવન્ટલી જાહેર નોટિસ સમાચાર પત્રો દ્વારા જાણ કરવામાં આવેલી છે, ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટ દ્વારા 4-4 નોટિસો આપવામાં આવેલી છે, અને છતાં પણ જે લોકો આ અંગે કાર્યવાહી કાનૂની કાર્યવાહી નથી કરતા એ તમામ સામે ગંભીર શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી ચાલુ છે। ફાયર સેફટીને લઈને સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે। ફાયર નિયમો પ્રમાણે એકમોમાં જો પૂરતા સાધન કે સુવિધા નહીં હોય તો તેની સામે એકમોને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી એએમસી દ્વારા કરવામાં આવશે, જેને લઈને હવે ફાયર એનઓસી ન લેનાર એકમોએ ચેતી જવું પડશે। દીક્ષિત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।